વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવાના કોંગ્રેસના ગણમાં ગાબડું પડ્યું. જિલ્લાના અગણીઓ સહિત 500 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. છોટાઉદેપુર પંથક આમ તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસના રાજ્યસભાના સદસ્ય નારાયણભાઈ રાઠવા અને ધારાસભ્ય અને હાલના વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા, સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા એ પંથકમાં કોંગ્રેસને જીવંત રાખી છે. એ કોંગ્રેસના ગઢમાં ભાજપ દ્વારા સેંગ મારવામાં આવી હતી. આજરોજ ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસના છોટાઉદેપુર જિલ્લા કાર્યકારી પ્રમુખ ઉમેશભાઈ શાહ, પૂર્વ જિલ્લા પ્રમુખ યશપાલસિંહ ઠાકોર, છોટાઉદેપુર તાલુકાના સહકારી અગ્રણી અનિરુદ્ધભાઈ પટેલ, સેંકડો કાર્યકર્તા સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે આજરોજ કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. જિલ્લા કાર્યકારી પ્રમુખ ઉમેશભાઈ શાહ તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ યશપાલસિંહ ઠાકોર 500 થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો હતો. થોડા દિવસ પહેલાં ઉમેશ શાહના નાનાભાઈના પત્ની નયનાબેન શાહને ભાજપના મેન્ડેટ ઉપર ગુજકોમાસોલમાં ડિરેક્ટર બનાવાયા હતા. ત્યારથી આ અટકરો વહેતી થઈ હતી. ઉમેશ શાહ ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોરઠાના નજીકના સંબંધો ધરાવતા હોવાથી તેઓએ કેસરિયો ધારણ કર્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે ભાજપ કાર્યકર્તાઓમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓએ કેસરિયો ધારણ કરતા ભારે ઉત્સાહિત જણાઈ રહ્યા હતા. અલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર.